વરસાદ જ્યાં ગામડામાં વસતા કૃષિકારોના ચહેરા પર રાજીપાનું કારણ બન્યું છે, ત્યાં બીજી બાજુ શહેરોમાં અને મહાનગરોમાં હાલાકીનું કારણ બન્યું છે। હકીકતમાં જોઈએ તો નગર રચનામાં રહી ગયેલી ખામીઓને વરસાદ ઉઘાડી પાડી રહ્યો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં મેઘરાજા મન મૂકીને વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદને કારણે શાંતિપુરામાં આવેલ પાંચા તળાવ છલકાયું છે, જેના કારણે શાંતિપુરા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ભારે વરસાદને કારણે ઘરોમાં કમર સુધી પાણી ભરાયા હતા અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી। તો બીજી તરફ ભારે વરસાદને કારણે અમદાવાદ રાજકોટ હાઈવે પર 4 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો, જેથી પોલીસે ટ્રાફિક દૂર કરવા કવાયત હાથ ધરવી પડી હતી। તો આ તરફ અમદાવાદની નવનિર્મિત એસવીપી હોસ્પિટલમાં પાણી ભરાયું હતું, જેના કારણે હોસ્પિટલનો સ્ટાફ દર્દીઓની સારવારને બદલે પાણી ઉલેચવામાં વ્યસ્ત રહ્યો હતો। હોસ્પિટલના 15મા માળે પાણી ભરાતા દર્દીઓ પરેશાન થયા હતા। તો બીજી બાજુ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં વરસાદને કારણે જનતાના હાલ બેહાલ થયા છે। જનરલ હોસ્પિટલ રોડ બેટમાં ફેરવાઈ ગયો છે। ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। માર્ગ પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તો આ તરફ અમદાવાદના બોપલ શીલજ રોડ પર આવેલી કેનાલમાં ગાબડું પડ્યું હતું, જેના કારણે કેનાલના પાણી ગામમાં ફરી વળ્યા હતા। તો આ તરફ સિંધુભવન વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। તો કેટલાક વાહનો પાણીમાં બંધ પણ પડી ગયા હતા। ભારે વરસાદને કારણે વડોદરામાં વિશ્વામિત્રી નદીની સપાટી 27 ફૂટે પહોંચી ગઈ છે। વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે, જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળી વસાહતોમાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તો આ તરફ ભારે વરસાદ થતા આજવા સરોવરની સપાટી 213.10 ફૂટે પહોંચી હતી, જેના કારણે સયાજીગંજ પરશુરામ ભટ્ટા જામવાડીમાંથી 1000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા પડ્યા હતા। તો આ તરફ વિશ્વામિત્રી નદીની સપાટી સતત વધતા તંત્રએ સ્કૂલ કોલેજોમાંથી વિદ્યાર્થીઓને છોડી મૂકવાના આદેશ કર્યા હતા। આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારમાં પોલીસ અને વહીવટીતંત્રની ટીમો તૈનાત કરી દેવામાં આવી છે। વડોદરા કલેક્ટરે તમામ અધિકારીઓને રાત્રે હાજર રહેવાનો આદેશ કર્યો છે। તો દક્ષિણ ગુજરાતમાં પણ મેઘાએ દેહ ધનાધન કરી છે। સુરતના બારડોલીમાં મીંઢોળા નદીમાં પાણીની આવક વધી છે, જેના કારણે જૂની કિકવાડ ગામ જતા પુલ પર પાણી ફરી વળ્યા હતા, જેના કારણે રસ્તો બંધ થઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી હતી। તો બીજી તરફ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે થઈ છે, જ્યારે અડાજણ રેવાનગરમાં 200થી વધુ લોકોનું સ્થળાંતર કરવું પડ્યું હતું। તો આ તરફ સુરત અડાજણ રેવાનગરમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા હતા। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા એનડીઆરએફની ટીમે વસાહત ખાલી કરાવી હતી। તો આ તરફ સુરત પાસે આવેલો કોઝવે પણ ડૂબી ગયો છે। કોઝવે ભયજનક સપાટીએ ઓવરફ્લો થઈ રહ્યો છે। તો સુરતમાં તમામ અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે, સાથે જ અધિકારીઓને તાકીદે હાજર રહેવા પણ સૂચન અપાયું છે। રાજકોટમાં પડધરીના નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા હતા। પાણી ભરાતા એનડીઆરએફની અને એસઆરપીની ટીમ રાહત અને બચાવ માટે પહોંચી હતી, જ્યાં 450થી વધુ લોકોનું સ્થળાંતર કરાવ્યું હતું। તો આ તરફ રાજકોટમાં ભારે વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા। ગવર્મેન્ટ ક્વાર્ટર પાસે વૃક્ષ ધરાશાયી થતા રસ્તો બંધ કરાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી। છેલ્લા 30 કલાકમાં રાજકોટમાં 70 ઇંચ વરસાદ વરસ્યો। ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 1000થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડાયા। તો આ તરફ અંબિકા ટાઉનશીપમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ હતી। શહેરના 80 ફૂટ રોડ પર પાણી ભરાયા હતા,
રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ હતી. તો આ તરફ રાજકોટની લાલુડી બોકડીમાં ઘરમાં પાણી ઘૂસ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. કમિશનર સાથે ફાયર વિભાગની ટીમ પણ જોડાઈ હતી અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. સમગ્ર રાજ્યમાં મેઘો મહેરબાન બન્યું છે ત્યારે હવે તે ગામડાઓ અને મહાનગરો વચ્ચે કશો ભેદ રાખવા માંગતો નથી તેવો તેનો મિજાજ જોવા મળી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. આ વખતે વરસેલા વરસાદે શહેર અને ગામ વચ્ચે કશું ભેદ નથી રાખ્યો. ઘણા સમયથી વરસાદની રાહ જોતા નગરજનો પોકારી ઉઠ્યા છે કે વરસાદ હવે ખમૈયા કરો તો સારું, કેમ કે વરસાદને કારણે મહાનગરોની હાલત કફોડી બની છે. મહાનગરોમાં વરસાદે સર્જેલી હાલાકીની વાત આગળ વધારીએ તો જામનગરમાં મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે જામનગરની ભાગોળ ગામ પાસે આવેલ રંગમતી નદી ગાંડીતૂર બની છે. ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીર આવ્યા. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું. જામનગર આસપાસના ગામડાઓમાં પડેલા 10-12 ઇંચ વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે. આ તરફ જામનગરમાં આવેલા ઊંડ 1 ડેમ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા ડેમના 9 દરવાજા 6 ફૂટ સુધી ખોલવા પડ્યા, જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેથી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આ તરફ શહેરમાં આવેલા આજી 3 ડેમ પણ ઓવરફ્લો થયો. ડેમ ઓવરફ્લો થતા ડેમના 10 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા. પૂરની સંભવિત સ્થિતિને જોતા નીચાણવાળા ગામને તંત્રએ એલર્ટ કર્યા હતા. આ પખવાડિયામાં 3જી વખત ડેમના દરવાજા ખોલવા પડ્યા હતા. આ તરફ જૂનાગઢમાં મેઘરાજા બનમુકીને વરસ્યા હતા, જેના કારણે નદી નાળા ઓવરફ્લો થયા છે. ભારે વરસાદને કારણે જૂનાગઢના કાળાવામાં ઘોડાપૂર આવ્યું છે. અહીંયા નરસિંહ મહેતા તળાવ અને અન્ય તમામ નદી નાળા છલકાઈ ગયા. તો આ તરફ જૂનાગઢ શહેરના રસ્તા અને અંડરબ્રિજ પર ભરાયા પાણી, જેના કારણે લોકોની પરેશાની વધી. અંડરબ્રિજના પાણીમાં સ્કૂલ બસ ફસાઈ જતા અન્ય બસની મદદ લઈ સ્કૂલ બસને બહાર કઢાઈ. તો આ તરફ જૂનાગઢના ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા 1.5 ફૂટ સુધી 4 દરવાજા ખોલવામાં આવ્યા. તંત્રએ નીચાણવાળા ગામોને એલર્ટ કર્યા છે. તો આ તરફ જૂનાગઢના ભવનાથમાં ધોધમાર વરસાદને કારણે ભવનાથ મંદિર પાસે પર પાણી ભરાયા હતા. રોડ પર પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ, જ્યારે ગિરનાર પંથકમાં 7 ઇંચ વરસાદ થતા દામોદર કુંડ છલકાઈ ગયો હતો. આ તરફ ભારે વરસાદને કારણે નરસિંહ મહેતા સરોવરમાં નવા નીર આવ્યા છે. જિલ્લાના મધ્યમાં આવેલા સરોવરમાં પાણી આવતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા. આ તરફ પોરબંદરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. દરિયામાં પવનના કારણે પોરબંદરમાંના દરિયામાં માછીમારી કરવા ગયેલી બોટે લીધી છે જળસમાધિ. પોરબંદર સોમનાથ હાઈવે પર નવી બંદર અરબી સમુદ્રમાં આ ઘટના બની. આસ્થા નામની બોટ ડૂબી ગઈ હતી, જેમાં 4 માછીમાર સવાર હતા, જેમાંથી 1 માછીમારનું મોત થઈ ગયું છે ને 3ની શોધખોળ હાથ ધરાઈ છે. વરસાદને કારણે માત્ર દરિયો જ નહીં, હાઈવે પણ પ્રભાવિત થયો હતો. ભારે વરસાદ થતા પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી. પવન સાથે વરસાદ થતા હાઈવે પર વૃક્ષો ધરાશાયી થયા. વન વિભાગે વૃક્ષોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. તો આ તરફ કુતિયાણા અને રાણાવાવમાં પણ ભારે પવન સાથે મેઘરાજા મનમૂકીને વરસ્યા. રાણાવાવમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે, તો કુતિયાણામાં પણ 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર થઈ છે. કસ્બાઓથી માંડી મહાનગરો સુધી સર્વત્ર પાણી જ પાણી છે, પરંતુ છતાં આ મુસીબત ક્ષણિક હોય તેમ નગરજનો અને ગ્રામજનો કહી રહ્યા છે, મેઘા તો વર્ષો ભલા. જયેશ અલકોતર સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.